હાલમાં એક શબ્દ તમને સમાચારોમાં અનેકવાર સાંભળવા મળતો હશે અને એ શબ્દ છે ઇલેક્ટોરલ બોન્ડ્સ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા આ મુદ્દો રાજકીય રીતે ખાસો ચર્ચામાં છે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ થઈ છે અને ભારતના મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વવાળી પાંચ જજોની એક બંધારણીય બેન્ચ ઇલેક્ટોરલ બોન્ડ્સ એટલે કે ચૂંટણી બોન્ડ યોજનાની કાયદાકીય યોગ્યતા વિશેની અરજી પર સુનાવણી કરી રહી છે તો આ ચુકાદાની મોટી અસર આગામી બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી છે એના પર પણ પડવાની છે અને એને કારણે આના ઉપર લોકોની નજર છે રાજકીય પક્ષોની પણ નજર છે તો શું છે આ ઇલેક્ટ્રોરલ બોન્ડ્સ જેની આટલી બધી ચર્ચા થઈ રહી છે એની વાત કરીશું આ વિડીયોમાં તો સૌથી પહેલા એ સમજીએ કે શું છે ઇલેક્ટ્રોરલ બોન્ડ્સ ઇલેક્ટ્રોરલ બોન્ડ રાજકીય પક્ષોને દાન આપવા માટેનો એક રસ્તો છે એમ સમજી લો આ એક ગુમનામ વચનપત્ર જેવું છે જી હા ગુમનામ વચનપત્ર જેને કોઈ પણ ભારતીય નાગરિક કે કંપની ભારતીય સ્ટેટ બેંકની એસબીઆઈની અમુક શાખાઓ પાસેથી ખરીદી શકે છે અને તેનો ઉપયોગ કરી પોતાની પસંદગીની રાજકીય પાર્ટીઓને ગુપચુપ રીતે દાન કરી શકે છે ભારત સરકારે ઇલેક્ટોરલ બોન્ડ યોજનાની ઘોષણા બે હજાર સત્તરમાં કરી અને જાન્યુઆરી બે હજાર અઢારથી તો એને લાગુ પણ કરી દીધી જે વ્યક્તિ પાસે એવું બેંક ખાતું હોય કે જેમાં કેવાયસી જાણકારીઓ વેરીફાઈ થયેલી હોય તે આ બોન્ડ ખરીદી શકે છે સૌથી પહેલી વાત ઇલેક્ટોરલ બોન્ડમાં પૈસા આપનારનું નામ નથી હોતું ઇલેક્ટોરલ બોન્ડ એક હજાર દસ હજાર એક લાખ દસ લાખ અને એક કરોડ એકમાંથી કોઈ પણ વેલ્યુ ના ખરીદી શકાય છે તો આની વેલ્યુ છેલ્લી લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં જે રાજકીય પક્ષોને એક ટકાથી વધુ મત મળ્યા હોય તેને જ ઇલેક્ટોરલ બોન્ડથી દાન આપી શકાય છે યોજના પ્રમાણે ચૂંટણી બોન્ડ જાન્યુઆરી એપ્રિલ જુલાઈ અને ઓક્ટોબરના મહિનાઓમાં દસ દિવસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે જો કે લોકસભા ચૂંટણીનું જો વર્ષ હોય તો કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત ત્રીસ દિવસના વધારાના સમયગાળા માટે પણ તેને જાહેર કરવામાં આવી શકે એવું પ્રાવધાન પણ છે તો આ તો વાત થઈ કે ઇલેક્ટોરલ બોન્ડ શું છે હવે કયા પક્ષને કેટલા રૂપિયા મળ્યા છે અત્યાર સુધી આ ઇલેક્ટોરલ બોન્ડ્સથી ચૂંટણી અને તેને લગતી બાબતો પર નજર રાખતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ અનુસાર બે હજાર સોળ સત્તર અને બે હજાર એકવીસ બાવીસ વચ્ચેના જે પાંચ વર્ષ છે એમાં કુલ સાત રાષ્ટ્રીય પક્ષો અને ચોવીસ પ્રાદેશિક પક્ષોને આ બોન્ડથી નવ હજાર એકસો અઠ્યાસી કરોડ રૂપિયા મળ્યા છે આ નવ હજાર એકસો અઠ્યાસી કરોડ રૂપિયામાંથી ભાજપને લગભગ પાંચ હજાર બસો બોતેર કરોડ રૂપિયા મળ્યા છે એટલે કે ઇલેક્ટોરલ બોન્ડ વડે મળેલી જે કુલ રકમ છે એમાંનો અઠ્ઠાવન ટકાથી વધુ ભાગ ખાલી ભાજપના ફાળે ગયો છે અને આ જ સમયગાળામાં કોંગ્રેસને ઇલેક્ટોરલ બોન્ડથી અંદાજે નવસો બાવન કરોડ રૂપિયા મળ્યા તૃણમૂલ કોંગ્રેસને સાતસો સડસઠ કરોડ રૂપિયા મળ્યા એડીઆરના રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ બે હજાર સત્તર અઢાર અને બે હજાર એકવીસ બાવીસ દરમિયાન ચૂંટણી બોન્ડની મદદથી રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં સાતસો તેતાળીસ ટકાનો વધારો થયો છે જી હા સાતસો તેતાળીસ ટકાનો બીજી તરફ આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને જે કોર્પોરેટ દાન મળ્યું એમાં માત્ર અડતાળીસ ટકાનો જ વધારો થયો છે તો આ રીતે પક્ષોને આ બોન્ડથી નાણાં મળ્યા હવે આ યોજના પર સવાલો કેમ ઉઠી રહ્યા છે ભારત સરકારે આ યોજનાની શરૂઆત કરતાં કહ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ દેશમાં રાજકીય ફંડિંગની વ્યવસ્થાને સ્વચ્છ કરી દેશે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એ સવાલ વારંવાર ઉઠ્યો હતો કે ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી દાન આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે અને એને કારણે ધનમાં વધારો થઈ શકે છે બ્લેક મનીમાં વધારો થઈ શકે છે એક ટીકા એવી પણ થઈ રહી છે કે આ યોજના મોટા કોર્પોરેટ ઉદ્યોગો જે છે એમની ઓળખ છુપાવીને તેઓ દાન કરી શકે તેના માટે લાવવામાં આવી રહી છે તો ઇલેક્ટ્રોનલ બોન્ડ યોજનાને બજેટમાં મૂકવામાં આવી હતી હવે બજેટમાં એટલા માટે મૂકવામાં આવી હતી કારણ કે બજેટ એક મની બિલ છે અને રાજ્યસભા તેમાં કોઈ ફેરબદલ કરી શકતી નથી તો આના પર પણ શંકા ઉઠી એ વાત પણ વારંવાર ઉઠાવવામાં આવી કે રાજ્યસભામાં સરકાર પાસે એક તો બહુમતી હોતી નહીં એટલા માટે આ વિષયને મની બિલમાં ઉમેરી દેવામાં આવ્યો જેના કારણે તેને આસાનીથી પસાર કરાવી શકાય કારણ કે લોકસભામાં સરકારની બહુમતી છે આ યોજનાને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે વર્ષ બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક એફિડેવિટમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ રાજકીય ફંડિંગમાં પારદર્શિતાને ખતમ કરી દેશે અને તેનો ઉપયોગ કરવો એ ભારતીય રાજકારણને પ્રભાવિત કરવા માટે વિદેશી કોર્પોરેટ શક્તિઓને આમંત્રણ આપવા જેવું થશે આ ચૂંટણી પંચનો મત હતો અને એફિડેવિટમાં એણે આ કહ્યું હતું આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈએ તો ઇલેક્ટોરલ બોન્ડને એક અપારદર્શી નાણાકીય સાધન કહેતા જણાવ્યું હતું કે ગુમનામ રીતે આ પૈસાનું દાન થતું હોવાને કારણે મની લોન્ડરિંગમાં તેનો ઉપયોગ થઈ શકે છે તો આ આરબીઆઈ અને ચૂંટણી પંચ સરકાર કહે છે કે ચૂંટણી બોન્ડ એટલે કે ઇલેક્ટ્રોલ બોન્ડ રાજકીય પક્ષોને મળતા દાનમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે સરકારના મતે આ સ્કીમ પારદર્શક છે અને તેનાથી જે પૈસા અપાય છે એ કાળા નાણાંની એમાં કોઈ આપલે થતી નથી હવે હાલ તો આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે સુપ્રીમ કોર્ટમાં આઠ વર્ષથી વધુ સમયથી આ કેસ ચાલે છે અને તેના પર હવે સૌની નજર મંડાયેલી છે કારણ કે ચુકાદો આવવાનો છે આ ચુકાદાની મોટી અસર આગામી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પર પડી શકે છે એમ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે તો આ થઈ વાત ઇલેક્ટ્રોલ બોન્ડ્સની શું છે ઇલેક્ટ્રોલ બોન્ડ એના પર કેમ સવાલ ઉઠી રહ્યા છે અને કોનો શું મત છે આરબીઆઈનો ચૂંટણી પંચનો સરકારનો શું મત છે એની વાત કરી આ વિડીયો તમને કેવું લાગ્યો એમને અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવજો અમારા ફેસબુક પેજને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમને પ્લેટફોર્મ એક્સ પર અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો